થમ જોયા ચારે દોષો જોયા એટલે હવે આ બધા સાથે જોવાનું કરીએ છીએ કે આપણે વાણી મન

અડતાલીસ મિનિટનો પ્રયોગ છે અને ફરતા કામ કરતા એમાં પણ પોતાના મન વચન કાયણા દોષો સ્થુલ સૂક્ષ્મ સૂક્ષ્મતમ એ પણ ઉપયોગ મૂકીએ ઉપયોગ રે તો એ દેખાય સમજાય એવા છે તો કે જ્યારે ઉપયોગ ફક્ત ફાઇલ નંબર એક ઉપર આવે ફાઇલ નંબર એક જ એનું જગત છે ફાઇલ નંબર એક જ એનું આખું બ્રહ્માંડ છે એટલે ફાઇલ નંબર એક ઉપર એનો ઉપયોગ આવે એટલે બધું એને ધીરે 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 એ એ જાગૃતિ વધતી જાય અને એ નાનામાં નાની ભૂલો બધી દેખાતી જાય સ્થુલ દેખાય સૂક્ષ્મ ઉપર પણ નજર જાય છે પણ હવે સૂક્ષ્મતમ સુક્ષ્મતર તો કે એ આખી દશાની વાત છે જેમ જેમ આ સ્થૂળમાં ઊંડા ઉતરતા જાય એના આધારે એવી જાગૃતિ ઉભી થાય અને એવી દશા ઉભી થાય જેને કારણે આ પણ અને દોષો દેખાય તો કે એ એ એ એ દશા આવે ત્યારની વાત છે લક્ષ આપણું એ છે પણ શરૂઆત થઈ ગઈ છે સ્થુળ થી સુક્ષ્મતમ સુધીની સ્થુળ અને સુક્ષ્મ તો દેખાય છે હવે સુક્ષ્મતમ ને સુક્ષ્મતર એ જેમ જેમ જાગૃતિ વધતી જશે જ્ઞાન પ્રકાશ વધતો જશે એમ એમ એ વસ્તુ આપોઆપ દેખાતી જશે જણાતી જશે એટલે એ પુરુષાર્થનો પૂનમ થાય છે બધા ચૌદ ફેઝિસ પૂરા થાય ત્યારે પંદરમુ ફેઝીસ પૂનમ તરીકે આવે બરાબર હા તો કે એ જે બધા ફેઝિસ માંથી મહાત્માઓ આપતો પુત્રો બધા ધીરે 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 પસાર થઈ રહ્યા છે જેનો જેવો પુરુષાર્થ છે જેની જેવી જાગૃતિ છે છે એ એ પ્રમાણે આગળ વધી રહ્યા એટલે મૂળ પ્રતિક્રમણ થાય તો જાગૃતિ ઉત્પન્ન થાય જાગૃતિ ઉત્પન્ન થાય તો પ્રતિક્રમણ થાય એમ કરતા કરતા આ સુક્ષ્મ તારમ ને સુક્ષ્મ માં જવાય એમનો જવાય એવું નથી બરાબર એક જ ક્વેશ્ચન છે એમાં કે આપણે તમે પ્રતિકામની વાત કરી બરાબર છે અ જાગૃતિની વાત પર સામાજિકમાં આપણે નોર્મલી આપણે વીકનેસ હોય એ લઈને બેસીએ છીએ આપણે તો આમાં તો બધું એકી સાથે એ એનો બૌદ્ધ કરવાનો હા એટલે આમાં બધું એક સાથે પણ જોવાય છે આપણે કોઈ એક સબ્જેક્ટ ના લઈએ પણ મન વચન કાયા અંતસ્કરણ ને બધું જ જોવાનું છે ઓકે ઈર્તુ કરીએ તો એ એ બધા ઉપર આપણી નજર ફરે બરાબર બધું જ દેખાય બરાબર એ રીતે છે કોઈ સબ્જેક્ટ લઈને કરવું હોય તો પણ કરી શકાય છે ઓકે અને આ રીતે જોવું છે કે ભાઈ સંપૂર્ણ મન કાય અંતઃ ને બધું જ તો એ પણ એ સૂક્ષ્મ સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર તરફ જાય બરાબર ઓકે પણ એ છેવટ નો ભાગ છે બધો એ નેવું ટકા થી સો ટકા માં આવે ને એવો ભાગ છે બધો બરાબર પણ આપણે જાગૃતિ માં ખ્યાલ આવતો રહે ખરો જાગૃતિ પેલા મોટું મોટું દેખાય સમજાય વર્ષોથી બંધ પડેલું હોય કાટમાળ ને આ બધું પડેલું હોય તો પેહલા મોટો મોટો કાટમાળ હતા ઝાડા હતા પછી તમારે કચરો વાળો પોતા કરો એમ કરતા 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 બધું ચોખ્ખું થતું જાય ત્યારે એવી રીતે જેમ જેમ એનો અનુભવ વધતો જાય એમ એમ એનો એ પ્રકાશ બધે ફરી વળે એમ એમ કરતા એ ત્રણસો સાઈઠ સુધી જાય બરાબર છે બરાબર એ છેલ્લી છેલ્લી દશાની વાત છે હમ 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 બરાબર છે વેરી ગુડ ચાલો